राज्यमां कोरोनानी स्थिति पर मुख्यमंत्रीए निवेदन आप्युं छे। गुजरातमां लॉकडाउन नथी थवानुं आ स्पષ્ટતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે। રાજ્યમાં દિવસે કોઈ કર્ફ્યુ નથી લાગવાનો, ડરવાની જરૂર નથી, પરંતુ તકેદારી સતર્કતા એટલી જ જરૂરી છે, સાવચેતી રાખવી જરૂરી છે। મુખ્યમંત્રીએ લોકોને સચેત કર્યા છે, લોકોને સચેત રહેવા માટે અપીલ કરી છે। સંક્રમિત લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। બહારના રાજ્યમાંથી જે પણ લોકો આવી રહ્યા છે તેમનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે। ભાજપે પોતાના તમામ કાર્યક્રમો પણ રદ કર્યા છે। સરકાર પણ હાલ કોઈ કાર્યક્રમ નહીં કરે। દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, માત્ર ગુજરાતમાં સંક્રમણ વધ્યું છે તેવું નથી। જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં સંક્રમણ કંટ્રોલમાં હતું, ઓછું હતું। જ્યાં ચૂંટણી નહોતી એ રાજ્યોમાં પણ સંક્રમણ વધ્યું છે। કેસ મહારાષ્ટ્રમાં આવે છે, પંજાબમાં 2500થી વધુ કેસ દરરોજના નોંધાય છે, ત્યારે ગુજરાતે પણ કેસ જ્યારે વધી રહ્યા છે એટલે તાકીદે બધા પગલાં આપણે યોગ્ય સમયે કડક પગલાં ભર્યા છે। પરંતુ કોઈ લોકડાઉન થવાનું નથી, દિવસભરનો કર્ફ્યુ પણ નથી, શનિ રવિ માત્ર મોલ અને થિયેટર એ પ્રકારનું જ્યાં ગેધરિંગ થાય છે એક્ટિવિટી બંધ રહેશે। અત્યારે જેટલા કેસ આવે એના 5 ગણા બેડ એનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે। દવા, ઇન્જેક્શન, ડૉક્ટર આ બધી વ્યવસ્થા પણ થઈ ગઈ છે। ધન્વંતરી રથ, 104 રથ, સંજીવની એ પણ આપણે ફૂલ ફ્લેજ પાછા ચાલુ કર્યા છે। એટલે હું એમ માનું છું કે જરા પણ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતીની આવશ્યકતા છે આપણે રાખવાની છે। ભારતીય જનતા પાર્ટીએ પણ બધા કાર્યક્રમો સ્થગિત કર્યા છે અને સરકારે પણ કોઈ પણ પ્રકારના હમણાં કાર્યક્રમ ન કરવા એવો નિર્ણય કર્યો। સત્ર તો આજે ફૂલ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ફરજિયાત અંદર બધા પહેરે છે અને બજેટ સત્ર છે એટલે બજેટ તો સમયસર પસાર કરવું।